નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલ પોબારું અને તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. રિપોર્ટર હાજી દોદાણી સાથે જામનગરથી. જામનગર તાજેતરમાં જામનગરના સર્કિટ હાઉસ ખાતે જામનગર સાગરકાંઠા વિસ્તારના સચાણા, જોડિયા, બેડી, સિક્કા, રસુલનગર, જોડિયા, પુંગા, સલયા વગેરે જામનગર જિલ્લા સાગરકાંઠા વિસ્તારમાં આવેલા માછીમાર સમાજના વિવિધ ગામોના આગેવાનોએ જામનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને માછીમારોના પ્રશ્નોની રજૂઆત કરીને જણાવ્યું હતું કે અમારા માછીમાર સાગર ખેડૂતો વર્ષો દોરે સરકારને કરોડો રૂપિયા કમાઈને આપે છે, વિદેશી હુંડિયામણ કમાઈને આપે છે. અમારી રજૂઆત છે કે દરેક બંદર પર માછીમારોમાં રિઝર્વ જેટી રાખવામાં આવે, અમારી બાકી રહેલી બોટોની પરમિટ રિન્યૂ કરવામાં આવે અને સરકારશ્રી માછીમારો માટે વીમા પોલિસીના ફોર્મ ભરી વહેલામાં વહેલી તકે લાભ આપવામાં આવે. આ ઉપરાંત માછીમારી કરતા ફિશરમેનોને થતી કનરગતિ માટે પૂરતી સુરક્ષા આપવામાં આવે અને જામનગર ફિશરીઝ ખાતાની ઓફિસમાં ઓછો સ્ટાફ હોવાના કારણે માછીમારો પોતાના પ્રશ્નો માટે જતા હોય છે ત્યારે ખૂબ મુશ્કેલો પડી રહી છે, વારંવાર ધક્કા ખાવા પડે છે. માટે જવાબદાર ફિશરીઝ ઓફિસમાં ઘટતું સ્ટાફની નવી ભરતી કરવામાં આવે જેથી માછીમારોના પ્રશ્નોમાં વહેલામાં વહેલી તકે નિકાલ થઈ શકે. આ ઉપરાંત અન્ય પેન્ડિંગ રહેલા જામનગર જિલ્લાના માછીમારોના પ્રશ્નોના વહેલામાં વહેલી તકે યોગ્ય કરવાના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ માછીમારોના આગેવાનોએ રજૂઆત કરેલ હતી. અત્યારે માછીમારોના અગાઉના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરી મદદ કરવા બદલ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલનું સમસ્ત જિલ્લાના માછીમાર સમાજવાદી અગ્રણીઓ દ્વારા રાઘવજીભાઈનો ફૂલહારથી સત્કાર કરી આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે આ રજૂઆત કરાતા માછીમાર સમાજના અગ્રણી હાજી મામદ સિદ્દીક ગંઢાર, સચાણા ડાડાભાઈ અલવાણી, સિક્કા ભાજપ અગ્રણી ઉમરભાઈ પટેલ ચમડિયા, પૂર્વ કોર્પોરેટર ભાજપ અનવરભાઈ સંખાર, જોડિયા ભૂંગા કારાભાઈ પટેલ સચાણા, હાજી બશીરભાઈ ગઠાણા સચાણા, ફારૂકભાઈ ગંઢાર પ્રતિનિધિ જામનગર, તાલુકા પંચાયત અનવર, કકલ માછીમાર અગ્રણી વગેરે ગામના માછીમારો આગેવાનોએ આ રજૂઆતમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ તસવીર આપ એમની જોઈ રહ્યા છો. રિપોર્ટર હાજી દોદાણી સાથે હું વૈશાલી પોબારું જામનગરથી ફરી મળીશું નવા સમાચારો સાથે. આપ જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ. એક પત્રકાર તરીકે આ તમારો મુદ્દો ઘણા સમય પહેલાનો છે અને અવારનવાર આપે જે તે જવાબદાર વ્યક્તિઓ પાસે, ફેક્ટરીનો એસોસિએશનના જે કોઈ મેનેજર કે જે કોઈ એની પાસે રજૂઆત કરો જ છો, તો ઘણા સમયથી આ મુદ્દો છે. આજે માનનીય રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ પાસે આપણે રજૂઆત કરી, એટલે આપણો મુદ્દો શું હતો અને શું આપણી માંગણી છે એ વિશે કહેશો. અમારે છેલ્લા આમ જેવું તો 52 વર્ષનો આ કેસ છે. આપ કક્ષાએથી રજૂઆત થતી જ આવે છે અને રાઘવજીભાઈ 1992 મારી સાથે જોડાયેલા છે. આ બાબતે એને ગંભીરતાથી ખબર છે, બધું જાણે છે, એટલે અને પૂનમબેન પણ જાણે છે. છેલ્લા કેટલાક છેલ્લા 10-12 વર્ષથી એને પણ અમે રજૂઆત કરી એમના આપણા અકુબાને પણ આપણા મંત્રીને કરી, એવી રીતે બધા મંત્રીઓને, મુખ્યમંત્રીને રજૂઆત કરતા જઈએ, કલેક્ટરમાં રજૂઆત કરતા આવી જઈએ. એનું સાનિયુગ પ્રત્યુગ પહેલો વહેલા મોડો પ્રશ્ન અમારો નિયાણકરણ લેવા માટે ગાંધીનગરની કક્ષાએથી 21/1/2022 રોજ અમોને એમડી સાહેબે, ચેરમેન સાહેબને, એમડી સાહેબની સૂચનાથી અમારી ઝૂમ મિટિંગ રાખી હતી કે પ્રશ્નો 50 મીટરનો પ્રશ્નો પતી જાય અને વારસાઈ લઈ અને એ લોકોને પ્લોટ ફાળવો, આવું એ લોકોએ નક્કી કરેલું હતું. પણ હવે એમાં સાહેબને અંદર ખાને જે અહીંયા જે ભ્રષ્ટાચારનો વહીવટ થયો હતો ને, એના કારણે એ લોકોએ આ મિટિંગ મોકૂફ રાખી. લાસ્ટ ટાઈમ ક્યારે રજૂઆત કરી? અને અમે લાસ્ટ ટાઈમ હમણાં આજે પણ લાસ્ટ ટાઈમ રજૂઆત કરી છે. આજની તારીખ 11/2022 રોજ આપણે આ સાહેબને રજૂ કરી છે. 22 તારીખે અમે જે પ્રશ્ન રજૂ કરીને 21 તારીખની અમારી મિટિંગ બોલાવી હતી, જે 21 તારીખે મિટિંગ બોલાવી હતી એનું ખાર રાખીને અમે 22 તારીખે અમે રજૂઆત કરી હતી રાઘવજીભાઈને, ત્યારે બધા મંત્રીઓને, બધાને, ખૂણબેનને અને અમે એમડી સાહેબને રજૂઆત કરી હતી. એનું ખાર રાખીને અમારી ઉપર 25 તારીખે ફરિયાદ કરી એ કાંઈ અને પત્રકારો ઉપર ફરિયાદ કરી. કોણે કરી ફરિયાદ? આરએમ સાહેબ શ્રી આયે રાકેશભાઈ કરીને પટેલ છે, એને અમારા આરએમ સાહેબને, એને પેટમાં એને પેટમાં એ દુખતું હતું કે નવી અરજી છે ને એને આપવી જામનગર સક્રિય ઉદ્યોગમાં બોલે છે અને એનો ઇતિહાસ તમે તપાસો આપ સાહેબ પત્રકારોને.